નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદ્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ઝોન. તો ચલો, આજે આપણો વિષય છે ડબલ એટેક, મિડલ ગેમ ચેપ્ટર નંબર 3. આની પહેલા આપણે પિન વિશે અને ફોર્ક વિશે સમજી લીધું છે. હવે આપણે આજે શીખીશું ડબલ એટેક, એનો બીજો મિનિંગ છે ફોર્ક. પરંતુ આપણે ફોર્ક એટલે નાઇટ ફોર્કની સ્પેશિયલ આખું ચેપ્ટર પૂરું કર્યું છે, અને આજે બીજો ફોર્ક એટલે કે કોઈ પણ પીસથી ફોર્ક કરવાનો છે, એને કહેવાય છે ડબલ એટેક. તો ચાલો, ફોર્ક અને ડબલ એટેક કઈ ડિફરન્ટ નથી, બંને સેમ જ હોય છે, પણ ફોર્ક વધારે પડતો નાઇટ માટે શબ્દ યુઝ થાય છે. તો ડબલ એટેક શું છે? એક સાથે બે પીસ ઉપર એટેક કરવાની પોઝિશનને કહેવાય છે ડબલ એટેક. અહીં બ્લેક ટુ પ્લે છે, બ્લેકે જ ચલાવવાનું છે. તો બ્લેક બહુ જ વિચારીને બહુ જ સારી મૂવ શોધી કાઢે છે, બિશપ D5. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બિશપ નાઇટ અને રૂક બંને પર એટેક કરે છે. હવે વ્હાઇટ કોઈ એક પીસ સેવ કરી શકશે અને બીજો એને મરવા દેવો પડશે, એટલે કે રૂક બચાવે તો એનો નાઇટ મરી જાય. હવે આપણે બીજો એક્ઝામ્પલ બતાવું છું. મિત્રો, આ પોઝિશનમાં બ્લેક ટુ પ્લે છે, બ્લેકે રમવાનું છે. અહીં બહુ સરસ ચાલ છે, બિશપ ટુ D5 ચેક આવે છે અને સાથે સાથે નાઇટ પર પણ એટેક થાય છે, એટલે ચેક કમ્પલસરી સેવ કરવો પડશે મૂવ કરીને અથવા તો રૂકને વચ્ચે મૂકીને, અને નેક્સ્ટ મૂવમાં તમને નાઇટ મળી જશે. મિત્રો, આ પોઝિશનમાં વ્હાઇટ ટુ પ્લે છે, વ્હાઇટે રમવાનું છે. બહુ સરસ ચાલ દેખાય છે, સીધે સીધી પોન ટુ E6 ચેક. પોનને રૂકનો સપોર્ટ છે એટલે કિંગથી મરાશે નહીં, કિંગને ક્યાંય ખસવું પડશે, અને નેક્સ્ટ મૂવમાં તમને પોનથી રૂક મળી જશે. ચાલો મિત્રો, હવે હું તમને ક્વેશ્ચન કરું છું, તમારે ક્વેશ્ચનના જવાબ શોધવાના છે. અહીં બ્લેક ટુ પ્લે છે, તો બ્લેક કઈ રીતે ડબલ એટેક કરી શકે છે? વિડીયો પુશ કરીને તમે જવાબ વિચારી શકો છો અને મારા જવાબ સાથે કમ્પેર કરી શકો છો. ચાલો જવાબ હું આપું છું. G5 ચેક, કિંગ અને ક્વીન બંને પર એટેક. કિંગ મૂવ કરી દે તો નેક્સ્ટ મૂવમાં પોનથી ક્વીન મળે છે. મિત્રો, આ ક્વેશ્ચનમાં વ્હાઇટ ટુ પ્લે છે, એક મિનિટ, બહુ જ ઇઝી છે, એટલે એક મિનિટ માટે વિચાર કરજો પુશ કરીને અને મારા આન્સર સાથે કમ્પેરિઝન કરો. આન્સર છે Q E5 ચેક, રૂક પર એટેક, અહીં કિંગ પર એટેક, બ્લેકને કિંગ સેવ કરવો પડશે અને તમને નેક્સ્ટ મૂવમાં એનો રૂક મળી જાય છે. ચલો મિત્રો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, વ્હાઇટ ટુ પ્લે ફાઇન્ડ ધ ડબલ એટેક. આન્સર છે બિશપ કેપ્ચર E4 ચેક, જ્યારે બ્લેક ચેક સેવ કરે અને નેક્સ્ટ મૂવમાં બિશપ ટેક્સ રૂક. મિત્રો, લેવલ 2 ની આ પઝલ છે. અહીં તમે 2 મિનિટ કે 5 મિનિટ વિડીયો પુશ કરીને વિચારજો. વ્હાઇટ ટુ પ્લે છે, પોઝિશન તમે બોર્ડ પર સેટ કરીને વિચારી શકો છો. આન્સર આપું છું. સૌથી પહેલા આપણે ડબલ એટેક કરવાનો છે. ઘણી વખત ડબલ એટેક કરવા આપણે સેક્રિફાઈસ પણ આપવો પડે, અને સેક્રિફાઈસ આપ્યા પછી આપણને પાછળ શું મળે છે એ પણ વિચારવું પડે. તો ચાલો, અહીં વ્હાઇટ રૂક ટુ E7 બ્લેકનો બિશપ મારી દે છે અને રૂક આપે છે. શરૂઆતમાં એમ લાગે છે કે આપણે ખોટું કર્યું છે કે 5 પોઈન્ટ આપીને 3 પોઈન્ટ લીધા, પણ એ આપણી એક ડબલ એટેકની ચાલ છે. કિંગ ટેક્સ રૂક જો મારશે તો બિશપ થી ચેક આવશે, અને જ્યારે કિંગ સેવ કરશે તો તમને તમારો રૂક પાછો મળી જશે અને તમે જે રૂક આપ્યો છે એના બદલામાં બિશપ પ્લસ થઈ જશો. દોસ્તો, અહીં વ્હાઇટ ટુ પ્લે છે, ફાઇન્ડ ડબલ એટેક અહીં ક્રિએટ કરવો પડશે. ચાલો, આન્સર છે રૂક કેપ્ચર H6 ચેક. ચેક આવ્યો છે, બ્લેક રૂક ઇન્ટુ રૂક મારશે. નેક્સ્ટ મૂવમાં પોન G5 ચેક, કિંગ G6 અને પોન ઇન્ટુ રૂક, બ્લેક કિંગ થી પોન મારશે. હવે આમાં તમે એમ વિચારશો કે આ ડબલ એટેક તો કર્યો, પણ ફાયદો શું થયો? આમાં તો ઇક્વલ જ થયું, આપણો પણ રૂક અને પોન ગયો અને બ્લેકનો પણ રૂક અને પોન ગયો. પણ અહીં તમે એન્ડગેમને ધ્યાનમાં રાખીને જુઓ તો તમારી પાસે હજી પણ 2 પોન એક્સ્ટ્રા પડ્યા છે, જેને તમે ક્વીન બનાવીને પ્રમોટ કરીને જીતી શકો છો. તો આ ગેમને એકદમ સરળ બનાવવા આપણે પીસને એક્સચેન્જ કરી લીધા અને ખાલી કિંગ પોન એન્ડિંગ આવવા દીધી,
જેથી કરીને આપણે આરામથી ગેમ જીતી શકીએ. એન્ડિંગ કિંગપોન ને એન્ડિંગમાં કેવી રીતે જીતવું, મટીરિયલ એડવાન્ટેજ કઈ રીતે લેવો એ મારા આગળના વિડીયોઝમાં તમને જોવા મળશે. અલગ અલગ ટેકનિક છે, ગેમ કેવી રીતે રમાય છે, ગેમ જીતવાની કળા કે ગેમ ક્યારે કેવી રીતે જીતવી અને તમે પ્લસ હોય તો શું કરવું, માઇનસ હોય તો શું કરવું, આ બધું જ નોલેજ સ્ટેપ બાય સ્ટેપ તમને મારા બધા વિડીયોમાં મળશે. ચાલો આગળની પઝલ જોઈએ. મિત્રો આ પોઝિશનમાં બ્લેક ટુ પ્લે છે, બ્લેક કઈ રીતે ડબલ એટેક કરે છે તમારે શોધવાનું છે. ચલો આન્સર છે ક્વીન e5, થ્રેટ છે ક્વીન ઇન્ટુ h2 અને ક્વીન ઇન્ટુ બિશપ. દોસ્તો આ પોઝિશનમાં વ્હાઇટ ટુ પ્લે છે, વ્હાઇટ ડબલ એટેક કરી શકે છે પણ તો c7 જો રૂક ખસે તો બીજો રૂક તમને મળી જાય છે. મિત્રો અહીં વ્હાઇટ ટુ પ્લે છે, વ્હાઇટે ડબલ એટેક શોધવાનો છે. અહીં આન્સર છે qg4 ચેક. બ્લેક જેવો ચેક સેવ કરે નેક્સ્ટ મૂવમાં તમને ક્યુ કેપ્ચર રૂક મળી જાય છે. તો આ હતું આપણું ડબલ એટેકનું સેશન. મારો નવો વિડીયો લઈને આવીશ જલ્દીથી મિડલ ગેમની એક નવી ટેકનિક સાથે. તો ત્યાં સુધી જય હિન્દ જય ગુજરાત. વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકોન પ્રેસ કરજો, ત્યારથી તમને બધા જ વિડીયો વન બાય વન જોવા મળી શકે. આગળનું જે ચેપ્ટર આવશે એનું નામ છે ક્યુઅર. તો ચલો ત્યાં સુધી જય હિન્દ અને હવે જલ્દીથી મળીશું.